મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયની અંદર સ્વાધ્યાય 8.4નો દાખલા નંબર 5ની વાત કરવાના છીએ. તો મિત્રો, દાખલા નંબર 5 છે એની અંદર 10 દાખલા આપ્યા છે. 10 દાખલા સાબિતીના દાખલા છે અને આ સાબિતીના દાખલા નિત્યસમ અને અગત્યના સૂત્ર જે મેં બોર્ડમાં લખ્યા છે, આ સૂત્ર તમને આવડે તો આ સાબિતીના દાખલા સહેલાઈથી આવડી જાય તેવા છે. તો અહીં આપણે દાખલા નંબર 5ની રકમ જોઈ લઈએ. નીચેના નિત્યસમોમાં જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુ કોણ છે, આ નિત્યસમ સાબિત કરો. તો અહીંયા આપણી પાસે સાબિત કરવાનું છે. તો દાખલા નંબર 5નો પહેલો દાખલો જોઈએ. સ્વાધ્યાય 8.4નો 5માનો પહેલો દાખલો અહીંયા લખ્યું છે, કોસેક થીટા માઇનસ કોટ થીટા નો વર્ગ બરાબર 1 માઇનસ કોસ થીટા ના છેદમાં 1 પ્લસ કોસ થીટા છે, એવું સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે મિત્રો પહેલાં ડાબી બાજુ લઈ લઈએ, લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ, લેફ્ટ હેન્ડ સાઈડ અથવા ડાબી બાજુ, એની અંદર આપણે રકમ લખીએ, કોસેક થીટા માઇનસ કોટ થીટા નો સ્ક્વેર, આ ડાબી બાજુ છે. હવે મિત્રો અહીંયા કોસેક થીટા અને કોટ થીટા એને જે મેં સૂત્રમાં ફેરવ્યા છે, કોસેક થીટા એટલે એકના છેદમાં સાઇન થીટા અને કોટ થીટા એટલે કોસના છેદમાં સાઇન, એમ આપણે ફેરવીએ. તો અહીંયા આ રીતનું લખી શકીએ, કોસેક થીટા એટલે એકના છેદમાં સાઇન થીટા માઇનસ કોટ થીટા એટલે કોસના છેદમાં સાઇન થીટા નો સ્ક્વેર. હવે આપણે લસા લઈ લઈએ. તો લસા લઈએ એટલે અહીંયા આવું આવશે, છેદમાં સાઇન થીટા લસા, બરાબર છે. અહીંયા બેના છેદમાં સાઇન છે એટલે લસામાં આવશે સાઇન, બેના છેદમાં સાઇન છે એટલે અંશમાં કોઈને ગુણવું પડશે નહીં. તો 1 એમનું અને કોસ થીટા એમનું, બરાબર છે. ત્યાર પછી આપણે અંશ અને છેદને અલગ અલગ વર્ગ દઈ દઈએ. તો અંશને વર્ગ દઈએ એટલે આવું થાય, 1 માઇનસ કોસ થીટા નો સ્ક્વેર છેદમાં સાઇન સ્ક્વેર થીટા, બરાબર છે. અંશ અને છેદને વર્ગ દીધા, અંશને વર્ગ દીધો ને છેદને વર્ગ દીધો સાઇન વર્ગ. હવે મિત્રો આપણી પાસે નિત્યસમ છે, તમે એ જુઓ. તો સાઇન વર્ગ બરાબર નિત્યસમ શું થાય, 1 માઇનસ કોસ વર્ગ. તો સાઇન વર્ગની જગ્યાએ આપણે નિત્યસમ લખશું. તો અહીંયા આપણે એવું લખીએ, 1 માઇનસ કોસ થીટા નો સ્ક્વેર અને છેદમાં અહીંયા આપણી પાસે રેડ કલરનું નિત્યસમ લખ્યું છે, સાઇન વર્ગ બરાબર 1 માઇનસ કોસ વર્ગ. તો સાઇન વર્ગની જગ્યાએ લખીએ 1 માઇનસ કોસ વર્ગ. ત્યાર પછી મિત્રો તમે આવ્યો શીખી ગયા છો, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો એના બે અવયવ થાય, એ માઇનસ બી અને એ પ્લસ બી. આપણે આનો અવારનવાર ઉલ્લેખ કર્યો છે અવયવનો, આગળના પણ વિડીયોની અંદર આની આપણે વાત ઘણા દાખલામાં કરી. તો જુઓ અહીંયા એવું જ છે, આપણે વિગતવાર લખીએ, 1 માઇનસ કોસ થીટા નો સ્ક્વેર, અહીંયા આપણે એક છે એમ લખી શકીએ, એકનો સ્ક્વેર એક એટલે એકની જગ્યાએ લખી શકીએ એકનો સ્ક્વેર, એકની જગ્યાએ લખી શકીએ એકનો સ્ક્વેર અથવા વર્ગ, એકનો વર્ગ એક થાય અને કોસ વર્ગ, બરાબર છે. હવે આપણે અહીંયા લખીએ 1 માઇનસ કોસ થીટા નો વર્ગ, છેદમાં જો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો, આ મુજબ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો એના અવયવ થાય એ માઇનસ બી અને એ પ્લસ બી. તો એકનો વર્ગ ઓછા કોસનો વર્ગ, એના બે અવયવ થાય 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા, આ રીતના બે અવયવ થાય. હવે અંશમાં છેદમાં જો 1 માઇનસ કોસ થીટા અહીંયા છેદમાં છે અંશમાં છે, તો એક અવયવ ઉડશે એટલે આ એક આપણે ઉડાડી નાખો, કેન્સલ કરી નાખો. 1 માઇનસ કોસ થીટા અંશમાં અને છેદમાં બે જગ્યાએ થઈ ગયા. તો જે વધ્યું લખીએ, અંશમાં ડબલ વખત હતો એટલે એક વખત વધ્યું 1 માઇનસ કોસ થીટા અને છેદમાં વધ્યું 1 પ્લસ કોસ થીટા, આ આવી ગઈ આપણી રાઇટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ આ જે સાબિત કરતી. આમ
लेफ्ट हैंड साइड इक्वल टू राइट हैंड साइड, डाबी बाजू बराबर जमणी बाजू। तो अहीं आपणे हाउ हेलू छे, अहीं शुं करवानुं छे तो के पहेला डाबी बाजू लखवानी, पछी कोसेकनी जग्याए एकना छेदमां कोस थीटा लिखूं, एकना छेदमां साइन थीटा लिखूं, कोटनी जग्याए कोसना छेदमां साइन। लसा लीधो, लसा लीधा पछी अंश अने छेदने वर्ग दीधा। आ साइन स्क्वेरनी जग्याए आपणे अहींथी नित्ય સમ લખ્યું વન માઇનસ કોસ સ્ક્વેર, નિત્ય સમ લખ્યું એટલે આનો એકનો વર્ગ એક થાય, એટલે આપણે એકની જગ્યાએ લખ્યું એકનો વર્ગ અને ઓછા કોસનો, અને બે અવયવ પડે એકવાર વત્તાને એકવાર ઓછા, એક એક અવયવ ઉડશે જે વધ્યો એ જમણી બાજુ થશે। ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ, પાંચમાનો બીજો। બીજા દાખલાની આપણે ડાબી બાજુ લખીએ, દાખલા નંબર બીજો, અહીં આપણે ડાબી બાજુ લખી છે તો કે કોસ એ ના છેદમાં વન પ્લસ સાઇન એ પ્લસ વન પ્લસ સાઇન એ ના છેદમાં કોસ એ। આ રીતની મિત્રો અહીંયા આપણે રકમ લખી છે એના બરાબર ટુ સેક એ સાબિત કરવાનું છે, આના બરાબર ટુ સેક એ સાબિત કરવાનું છે। મેં સીધી ડાયરેક્ટ ડાબી બાજુ લીધી, હવે અહીંયા ખાલી કોસ ને સાઇન છે, બીજા ટેન કોટ હોત તો આપણે સાઇન કોસમાં ફેરવત, પણ આ સાઇન અને કોસ બીજા કંઈ ફરે નહીં, એટલે આપણે સીધો હવે લસા લઈએ। તો લસા લઈએ તો વન પ્લસ સાઇન એ ઇન્ટુ કોસ એ લસા, આટલો લસા આવશે આ અને આ, આના છેદમાં જો વન પ્લસ સાઇન એ છે કોસ એ નથી, તો આના છેદમાં વન પ્લસ સાઇન એ છે કોસ નથી, તો આને કોસ વડે ગુણવું પડશે, આને કોસ વડે ગુણીએ એટલે કોસ સ્ક્વેર એ। મિત્રો અહીંયા જો છેદમાં, અહીંયા છેદમાં કોસ એ છે બરાબર છે, તો શું ઘટે છે વન પ્લસ સાઇન એ નથી આના છેદમાં, અહીંયા કોસ એ જ ફક્ત છે, વન પ્લસ સાઇન ઘટે છે એટલે આપણે વન પ્લસ સાઇનને ગુણશું, તો આને વન પ્લસ સાઇનને વડે ગુણીએ તો એમાં પણ એવું જ થાય, વન પ્લસ સાઇન એ હતા અને વન પ્લસ સાઇનને વડે ગુણ્યા એટલે વન પ્લસ સાઇન એનો શું થઈ જાય વર્ગ। આ આપણે લસા લીધો, ટૂંકમાં આને કોસ વડે ગણું અને આના વડે ગુણું એટલે એ ડબલ વખત થયું। ત્યાર પછી આપણે વર્ગવાળું સૂત્ર મૂકીએ, કોસ સ્ક્વેર એમનું એ વર્ગવાળું સૂત્ર કરવું તો પહેલા પદનો વર્ગ, પહેલા પદનો વર્ગ એટલે એકનો વર્ગ, બે ગુણ્યા પહેલું બીજું આપણે સીધું જ લખીએ બરાબર છે, પહેલા પદનો વર્ગ, પહેલું પદ એટલે એક, એકનો વર્ગ એક, બે ગુણ્યા પહેલું અને બીજું, બે પછી એક અને સાઇન એનો ગુણાકાર કરવાનો છે, બે ગુણ્યા પહેલું પદ એક અને બીજું પદ સાઇન એનો ગુણાકાર કરો એટલે બે એકુ બે, બે ગુણ્યા સાઇન એટલે ટુ સાઇન એ પ્લસ બીજા પદનો વર્ગ, બીજું પદ એટલે જે આપણો છેલ્લું પદ આપ્યું છે સાઇન એનો વર્ગ કરવાનો છે એટલે સાઇન સ્ક્વેર એ, છેદની અંદર વન પ્લસ સાઇન એ ઇન્ટુ કોસ એ। હવે મિત્રો જો અહીં નિત્ય સમ બની જાય, અંડરલાઇન કરીને બતાવું, આ પ્લસ સાઇન સ્ક્વેર એ અને પ્લસ કોસ સ્ક્વેર એ, સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર, તો અહીં નિત્ય સમ છે જ, સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર એટલે થાય એક, મેં અંડરલાઇન કરી છે સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ એટલે એનું મૂલ્ય થાય એક બરાબર છે। આ રેડ કલરના એક લેખા છે એ સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ, સાઇન વર્ગ વત્તા કોસ વર્ગનું મૂલ્ય થાય એક, બાકીના પદ છે આપણે એમનું રાખીએ વન પ્લસ ટુ સાઇન એ છેદમાં વન પ્લસ સાઇન એ ઇન્ટુ કોસ એ। આ વન મિત્રો ક્યાંથી આવ્યા તો કે સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ એટલે શું થાય એક, એની જગ્યાએ લખે બાકીનું આ એક એમનું અને આ પદ પણ એમનું, અહીંયા વન વત્તા વન એટલે ટુ પ્લસ ટુ સાઇન એ ના છેદમાં વન પ્લસ સાઇન એ ઇન્ટુ કોસ એ। અંશમાંથી આપણે બે કોમન કાઢી લઈએ, અંશમાંથી બે કોમન કાઢીએ એટલે આવું થાય,
અહીંયા જો અંશમાંથી બે કોમન કાઢીએ એટલે બે નીકળી ગયા એટલે વધશે એક, અહીંથી બે વહી ગયા એટલે સાઇન એ, નીચે છેદમાં જે પદ છે એમનું વન પ્લસ સાઇન એ ઇન્ટુ કોસ એ. હવે અંશમાં ને છેદમાં એક પદ કોમન છે, વન પ્લસ સાઇન એ, નીચે પણ વન પ્લસ સાઇન એ, તો વન પ્લસ સાઇન એ બે જગ્યાએ છે, બે જગ્યાએ કેન્સલ કરી નાખીએ, અંશને છેદમાં છે તો આપણને જે પદ વધ્યું એ લખીએ તો કે અહીંયા વધ્યું ટુ ઇન્ટુ એકના છેદમાં કોસ એ, આ બે વધ્યા અને છેદમાં વધ્યા કોસ એ, એકના છેદમાં કોસ એ. તો મિત્રો જો અહીંયા એકના છેદમાં કોસ થીટા, એકના છેદમાં કોસ થીટા એટલે શું થાય સેક થીટા, એકના છેદમાં કોસ થીટા એટલે સેક થીટા. તો જો એકના છેદમાં કોસ છે તેની જગ્યાએ લખી ગયા આ બેના બે અને એકના છેદમાં કોસ એટલે સેક એ. આ મિત્રો થઈ જમણી બાજુ રાઇટ હેન્ડ સાઈડ, આમ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આની અંદર કાંઈ અગત્યનું શું છે, પહેલાં તમારે લસા લેવાનો, લસા લીધા પછી અહીંયા વર્ગવળ સૂત્ર, પહેલા પદનો વર્ગ બે ગુણ્યા પહેલું બીજું અને બીજા પદનો વર્ગ, ત્યાર પછી સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ એની જગ્યાએ એક, બાકીનું બે એમનું વન વત્તા વન એટલે ટુ, ટુ કોમન કાઢશો અંશને છેદ ઉડી જાય એટલે એકના છેદમાં કોસ એટલે એની જગ્યાએ મૂકશું આપણે સેક એ. ત્યાર પછી આપણે દાખલા નંબર ત્રણની વાત કરીએ, દાખલા નંબર ત્રણ ની આપણે ડાબી બાજુ લખીએ તો ટેન થીટા ના છેદમાં વન માઇનસ કોટ થીટા પ્લસ કોટ થીટા ના છેદમાં વન માઇનસ ટેન થીટા. સાબિત કરવાનું છે વન પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા. તો આપણે ડાબી બાજુ લખી, ડાબી બાજુ લખ્યા પછી મિત્રો અહીંયા ટેનની જગ્યાએ આપણે લખશું સાઇનના છેદમાં કોસ અને કોટની જગ્યાએ લખશું કોસના છેદમાં સાઇન. તો અહીંયા આપણે ટેનની જગ્યાએ લખીએ સાઇન થીટાના છેદમાં કોસ થીટા વન માઇનસ, કોટની જગ્યાએ લખવાના છીએ કોસ થીટાના છેદમાં સાઇન થીટા. હવે કોટની જગ્યાએ લખીએ કોસના છેદમાં સાઇન. વન, ટેનની જગ્યાએ લખીએ સાઇનના છેદમાં કોસ. આ આપણે હું લખી નાખું. હવે મિત્રો આપણે લસા લઈ લઈએ, આ બધું એમનું રહેવા દઈએ, સાઇન થીટા ના છેદમાં કોસ થીટા, અહીંયા છેદમાં સાઇન લસા બરાબર છે, અહીંયા સાઇન લસા, આના છેદમાં સાઇન નથી એટલે એને સાઇન વડે ગુણશું એટલે આને સાઇન છેદમાં નથી એટલે ગુણીએ સાઇન વડે એટલે એક ગુણ્યા સાઇન એટલે સાઇન થીટા માઇનસ કોસ થીટા પ્લસ આને આપણે એમનું રહેવા દઈએ કોસના છેદમાં સાઇન. અહીંયા આપણે લસા લઈએ કોસ, આના છેદમાં કોસ નથી એટલે આપણે એને કોસ વડે ગુણીએ એટલે કોસ થીટા માઇનસ સાઇન થીટા. હવે મિત્રો છેદનો છેદ છે અંશમાં જાય, અહીંયા છેદનો છેદ છે એ આ રીતનો અંશમાં આવશે અને અહીંયા જે છેદમાં છે આ એ અહીંયા નીચે આવશે, એવું જ અહીંયા પણ થાય. આ છેદનો છેદ છે એને આપણે અંશમાં જવા દઈએ અને આ જે છેદ છે આ છેદ એ અહીંયા છેદમાં આવશે. તો આપણે જે બને પદ એ લખીએ, છેદનો છેદ અંશમાં છે એટલે આ સાઇન અંશમાં છે, અંશમાં સાઇન હતા બરાબર છે, આ સાઇન હતા અને આ બીજા છેદના સાઇન ઉપર ગયા એટલે સાઇન ગુણ્યા સાઇન સાઇન વર્ગ. આ નીચે આવશે એટલે નીચે આવશે કોસ થીટા અને સાઇન થીટા માઇનસ કોસ થીટા.
प्लस अहीं पण एवुं थाय छेदनो छेद अंशमां जाय एटले अंशमां जाय एटले कोस वर्ग आ नीचे आवशे एटले साइन नीचे आवशे साइन अहीं कोस थीटा माइनस साइन थीटा। હવે મિત્રો અહીંયા છેદમાં જોઈએ સાઇન માઇનસ કોસ છે અહીં ઊંધું છે કોસ માઇનસ સાઇન એટલે આપણે અહીંથી માઇનસ સામાન્ય કાઢી લઈએ માઇનસ સામાન્ય એટલે આના જેવું થઈ જાય બરાબર છે તો એક સ્ટેપ લખીએ સાઇન વર્ગ અહીંયા કોસ થીટા આ સાઇન થીટા માઇનસ કોસ થીટા આ પ્લસ અહીંયા કોસ સ્ક્વેર થીટા એમનો સાઇન થીટા પણ એમનું અહીંથી માઇનસ કોમન કાઢવાના છે મિત્રો કોસ માઇનસ સાઇન છે એટલે માઇનસ કોમન કાઢી લઈએ માઇનસને આપણે આગળ લખી નાખીએ માઇનસ કોમન કાઢીએ એટલે પદ ઊંધું થઈ જાય સાઇન થીટા માઇનસ કોસ થીટા આવું થાય આપણે માઇનસ કોમન કાઢ્યા અહીંથી માઇનસ કોમન કરી એટલે ઊંધું થઈ ગયું સાઇન માઇનસ કોસ ત્યાર પછી આપણે લસા લઈએ હવે લસા લઈએ તો આ સાઇન માઇનસ કોસ બે જગ્યાએ સરખું છે કોસ અને સાઇન તો લસામાં આવશે કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ થીટા આ કોસ આ સાઇન અને આ બે જગ્યાએ સરખું છે હવે મિત્રો તમે છેદમાં જુઓ આના છેદમાં કોસે છે સાઇન માઇનસ કોસ છે આટલું પદ છે આ બે છે ઘટે છે કોણ સાઇન આ બે જોવાય છેદમાં છેદમાં આ બે પદ છે અહીંયા ત્રણ છે ઘટે ક્યુ સાઇન એટલે એને સાઇન વડે ગુણી એટલે અહીંથી જાય સાઇન ઘન હવે બીજું આ પ્લસ અને આ માઇનસ બરાબર છે આ પ્લસ અને માઇનસ વત્તેવો છે ઓછા એવું જ અહીંયા અહીંયા સાઇન અને સાઇન માઇનસ કોસ એટલું છે ઘટે છે કોણ કોસ તો આપણે કોસ વડે ગુણીએ એટલે અહીંથી જાય કોસ ઘન હવે મિત્રો આપણે અહીંયા એક સૂત્રનો ઉપયોગ કરશું એનો ઘન માઇનસ બીનો ઘન આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ એ માઇનસ બી એ સ્ક્વેર માઇનસ એ પ્લસ અને બી સ્ક્વેર આ આપણે સૂત્રનો ઉપયોગ કરશું એનો ઘન માઇનસ બીનો ઘન આ સૂત્ર છે તમે અગાઉ શીખી ગયા છો આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું એનો ઘન ઓછા બીનો ઘન એ માઇનસ બી એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર તો અહીં આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા એવું થાય એનો ઘન ઓછા બીનો ઘન એટલે એ માઇનસ બી એટલે કોણ સાઇન માઇનસ કોસ બીજા કૌંસમાં તો કે એ સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર સાઇનનો સ્ક્વેર સાઇન સ્ક્વેર અહીંયા માઇનસ છે તો પ્લસ એ ઇન્ટુ બી એટલે સાઇન ઇન્ટુ કોસ પ્લસ બી સ્ક્વેર એટલે અહીંયા કોસ સ્ક્વેર આ જે સૂત્ર છે એ ઘન ઓછા બી ઘન તેનો આપણે અહીંયા ઉપયોગ કર્યો હવે છેદમાં એમનું રહેવા દઈએ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ થીટા આપણે એવું રાખ્યું હવે મિત્રો અહીંયા અંશમાન છેદમાં એક પદ કોમન છે તમે જુઓ સાઇન માઇનસ કોસ નીચે છેદમાં સાઇન માઇનસ કોસ તો આ સાઇન માઇનસ કોસ કેન્સલ થાય બીજું અહીંયા અંશમાં એક નિત્ય સંબંધનું જુઓ આ સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ એક નિત્ય સંબંધનું સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ તો આપણી પાસે છે સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ એટલે થાય એક તો અહીંયા લખીએ આપણે આ સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ એની જગ્યાએ આપણે લખીએ એક આ રેડ કલરના એક છે એ સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ નિત્ય સમનો જવાબ છે ત્યાર પછી આપણે અહીંયા લખીએ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ના છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા હવે મિત્રો આપણે અલગ અલગ છેદ દઈ દઈએ આને પર્સનલ છેદ અને આને પણ પર્સનલ છેદ બંને અલગ અલગ છેદ આપી દઈએ એકના છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ના છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા હવે મિત્રો જો
એકના છેદમાં કોસ, તો અહીંયા આપણે લખ્યું છે એકના છેદમાં કોસ એટલે શેક, અને એકના છેદમાં સાઇન એટલે કોસેક. તો જો એકના છેદમાં કોસ એટલે અહીંયા થઈ શેક, એકના છેદમાં સાઇન એટલે અહીંયા થઈ કોસેક, અને અંશને છેદમાં સાઇન સાઇન કોસ ઉડશે એટલે પ્લસ વન. તો અહીં આપણી જે સાબિત કરવાનું હતું એ આ રીતનું હતું, વ્યવસ્થિત લખીએ, ક્રમ બદલાવાનું છે. વન પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા ઇક્વલ ટુ આવી ગઈ રાઇટ હેન્ડ સાઈડ. આમ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આ દાખલાની અંદર પહેલાં તો સાઇન કોસમાં ફેરવી નાખવાના છે, ત્યાર પછી લસા લઈ લેવાનો છેદનો છેદ અંશમાં, અને આ રીતનું જવા દેવાનું, ફરી પાછો લસા લ્યો અને માઇનસ કોમન કાઢવાના, પછી એ ઘન માઇનસ બી ઘનનું સૂત્ર બનશે અને એ સૂત્ર મુજબ લખીને સાદરૂપ દેવાનું છે. એટલે આ દાખલાનો જવાબ આવી જાય.